વાડીએ જઈએ છીએ, ફામે જઈએ છીએ. મારી સાથે મારા મિત્ર જીતનભાઈ અમારા સ્ટાફમાં છે, આંદોવર નિકોબારમાં પણ મારી સાથે હતા, એ આવે છે. અને અત્યારે બધા જો ગોઠવાઈ ગયા છે, જેટલું બેસી ગયા ગાડીમાં. ગેર ગાંડી ગેર કે ને જેથી આપણે ગેરમાં આવી ગયા. હલો વિત્રા, એ સુગંધ કેવી આવે મોરની? જયતીબેન, જિષ્ણુભાઈ, જીતનભાઈ, આર્સવીબેન, આર્સવ, હિનાબેન, નેહાબેન, એ સુગંધ તો જો આવે પણ સાહેબ, વસંત વસંત કે ને, એનો આમ અહેસાસ થાય, જો મહેસૂસ થાય, વસંત કે ને, વસંત આવી. અરે એ તો ઘણો ટાઈમ થયો, આપડે થોડુંક મોડું થઈ ગયું સાહેબ, પહોંચવામાં મોડું થઈ ગયું. એટલે પણ મોર તો જો આવ્યો છે, આ હા હા હા, આને કહેવાય વસંત આવી ભાઈ. વસંત, વસંતનું આગમન. પરમ દિવસે વસંત પંચમી છે, મંગળવારે. આજે શનિવાર થયો, પરમ દિવસે નહીં, મંગળવારે. આજે શનિવાર. આપણો વિડીયો બનાવવો જોઈએ આખો એક. વાહ ભાઈ વાહ, મેથી ગ્રીન અત્યારે જ વાડીમાં, ઈ ગ્રીન ભજીયા હોય ને, ઈ સાચા મેથીના ભજીયા. મેથિયા ઘરની મેથી હોય ને વાડીની તાજી, એનો સ્વાદ જ અનેરો હોય. હિન્દી તમારે ભેગું જ હોય. આખી આંબાવાડી પીળું વસ્ત્ર પહેરીને એકદમ સજ્જ થઈ હોય, વસંત આવી છે. આમ તો આજે રવિવાર અને મંગળવારે પરમ દિવસે વસંત છે. આ વસંત અત્યારે આપણને નિસર્ગની અંદર પણ જોવા મળે, એટલો સરસ મોર આવેલો છે બાવાડીમાં, અને એટલી કુણપ આવી છે. ડાળ ડાળ ઉપર વસંત દેખાય છે, જુઓ. લાખો રૂપિયા દીધે પણ આવું વાતાવરણ ન મળે, કંઈ આવી શાંતિ ન મળે, આવી સુગંધની જે ફોરમ છે, ફોરમ ન મળે. અને એટલી અદ્ભુત સુગંધ આવે છે. મોર આવ્યો છે, એમ સાથે સાથે પાન પણ આવેલા છે, આંબાના કોરામણ પણ આવી છે. પક્ષીઓનો કલરવ સંભળાય છે, દૂર દૂર મોરના અવાજ આવે છે. શાકભાજી છે, સાંજે અમે આ શાકભાજીની આપેલી મેથીમાંથી જ ભજીયા બનાવ્યા હતા. આ મેથી છે, ધાણા છે, કોબી, રીંગણી, મરચા,
હજુ મોર આવ્યો છે, આમાં કેરીનું બંધારણ હજી શરૂઆત નથી થઈ, ત્યારે ખબર પડશે આમાં કેટલી કેરી રહે છે. મોર ઠેઠ તળિયા સુધી આવેલો છે. આ વખતે કોઈ રોગ દેખાણો નથી, એ એક સારી બાબત છે. બહુ ઓછો રોગ આવ્યો છે, અહીંયા આપણે રોગ જ નથી આવ્યો. આની અંદર હવે મગ્યો થશે ધીમે ધીમે. મગ્યો એટલે મગ જેવી કેરી જે આ દેખાય છે, આ દેખાય છે, આ દેખાય છે, એવો ઝીણો મગ્યો થશે. આવો મગ્યો થશે, મગ્યામાંથી પછી ચણા જેવડી કેરી થઈ જાય, ચણા જેવડી, ત્યારે એ લગભગ ફાઇનલ સેટિંગ થઈ ગયું કહેવાય. પછી લગભગ વાંધો નથી આવતો. એ ચણા જેવડી કેરી કરવી એ થોડીક મુશ્કેલ છે. ક્યાંક કોક જગ્યાએ મોટી કેરી પણ હોય છે, બહુ આખતરું હોય. જેમ કે બહુ આવ્યો મોર, આટલો બધો મોર આવવો ન જોઈએ. આ છે ને સાહેબ, એક પ્રકારની આમ જોઈએ ને તો વિકૃતિ છે, ગ્લોબલ વોર્મિંગ નું આ છે ને પ્રભાવ છે, સમજાણું સાહેબ. પહેલાના સમયમાં મોર બહુ ઓછો આવતો અને કેરી ઢગલા બંધ થતી, સમજાણું ટકી જતી. હવે આ બધો જ મોર છે ને સાહેબ, એ નર મોર છે. આમાં માદા મોર ઓછો, સમજાણું. આમાં નર માદાનું હોય છે, એ લાંબા તણખા હોય ને, બહુ હાથ હાથ ઉપરના, એ નર મોર છે. અને એનો મોરની ડોકી જેવો છે ને એકદમ આમ થોડોક, અને થોડો ગુલાબી જેવો એવો એનો રંગ હોય છે ને એની ડાળખીનો. અને ઓલી સફેદ હોય છે માદા જે હોય છે ને એ. આ બધા નર મોર છે આ બધો. એટલે આ છે ને નકરો નર મોર છે ને કંઈ કામ ન કરે, એમાં કેરી ન બંધાય. એને તો જે રજ હોય ને, જે પરાજ રજ, એ ઉડી અને માદા મોર હોય ને એની ઉપર પડવી જોઈએ, અથવા તો મધમાખી આની ઉપર બેસીને એની ઉપર બેસવી જોઈએ, મધમાખી કે કોઈ પણ અન્ય. હા, તો એનું ફ્લાવરિંગ થાય. આ ફ્લાવરિંગ નથી થતો, મોર આવે છે પણ આમાં કેરી નથી થતી. આ બહુ મોટો એક પ્રશ્ન છે સાહેબ આની ઉપર. હજુ છે ને આપણે કેમ માણસની અંદર આવા બધા કેટલાક પ્રશ્નો છે, તમે જોજો. આનુવંશિકતાની અંદર આવા પ્રશ્નો આવેલા છે આપણા માનવ જાતમાં. આમ તો સેમે સેમ હોય છે, થોડું ઘણું આસપાસ હોય છે સાહેબ, આ વનસ્પતિ જગત અને મનુષ્ય જગત. અમારા જીતનભાઈ ને હિનાબેન ને તમારો ભાઈ જિષ્ણુભાઈ, સવારની મજા કેવી હોય છે સાહેબ? એમાં હજુ થોડાક વહેલા ઉઠી ને, હું તો થોડોક વહેલો અંધારું હતું ત્યારે ઉઠી ગયો, તો ઓર મજા હોય છે અંજવાળું થતું જોવું. એ બધું આંબા જ, આંબા જ્યાં આંબા વાળ્યું જ બધી. હજુ થોડીક મોટી કેરી થાય પછી કોયલના ટહુકાઓ સંભળાશે આંબાવાડીમાંથી, કારણ કે એ સમય આવે ને કેરી પાક ઉપર આવે ત્યારે કોયલને એવું કહેવાય કે એને શ્રાપ છે કેરી ખાવાનું. એટલે એની એને મોઢામાં છે ને સાહેબ એવું કહેવાય કે દુખાવો ચાંદા થાય છે. એટલે કેરી ખાઈ નથી શકતી, જોકે છતાંય ખાય છે પણ બહુ ઓછી. અને એના કારણે કોયલ બોઈલે રાખે છે. પણ જે આ વસંત, આપણા જે શાસ્ત્રોમાં કીધી ને વસંત, એટલે આમ વસંતનું આગમન, આપણે વસંત પંચમી કહીએ, તો એ આપણને અત્યારે આંબાવાડીમાં પહેલાં દેખાય. બધાય દેખાય, કેસુડા અત્યારે ખીલેલા હોય છે અને બધા લીંબુની અંદર. તમે અમે સાંજે લીંબુ ઉતારવા ગયા હતા ને, લીંબુ કરતાં ફૂલ વધારે આવેલા, એટલે ફૂલનો અત્યારે છે ને વધારે, ફૂલ અને નવી કુણપ
આ કુણપ દેખાય છે. મધમાખી ખેડૂત મિત્ર છે બેન, માનવ મિત્ર છે, પણ ખેડૂતને તો આ અમુક હોય ને આ પેસ્ટિસાઇડ આવી ને સાહેબ, અને નથી પેસ્ટિસાઇડ, હું પેસ્ટિસાઇડ છાંટતો નથી ને, તો આની અંદર એક પણ મેં હજી ડોઝ નથી છાંટ્યો, બીજા ચાર ચાર ડોઝ છાંટી દીધા છે, છતાં હજુ આની અંદર ક્યાંય મધ્યો કે છે નહીં, હજુ આની અંદર તંદુરસ્તી દેખાય છે. હું પહેલાં છાંટતો પણ ધીમે ધીમે બંધ કરી દીધી છે સાહેબ, પહેલાં અમુક સમય સુધી છાંટી છે દવા અમે, પણ અત્યારે આ છે ને હવે વિષ મુક્ત થઈ ગયું છે. આ કુણો આપણે કેવી મસ્ત છે છે ને, આમાં અમુક આગતરી હોય ને એમાં કેરી આવી છે. બેઠી એટલે બેઠી હોય ત્યાં ટીંગાતી, જો અહીંયા રે હાલ જોવી તો બેઠા કેરી, જો અહીંયા રે આ છે દેખાય છે તને, છ પ્રકારની ફૂગ હોય છે આંબા ઉપર, બ્લુ ફૂગ હોય, લીલી ફૂગ હોય, સફેદ, આ સફેદ છે ને એની ઉપર ને આવે કોપર, ખાસ કરીને જે આપણે કહીએ ને મોરથુથું એનો છંટકાવ કરીએ છીએ, મોરથુથું છે એ એક જાતનું ફૂગનાશક કોપર દવા છે, અને કંપનીઓ જે બનાવે છે ને સાહેબ એમાં કોપરનો જ વધારે ઉપયોગ કરે છે. વધતી જાય તો બારી નાખે બધું છે. જઈતું આવી તું ક્યાં છો જઈતું તું? અરે અરે દીકરી, ઓહો મારો દીકરી, હે ચલો હવે બ્રશ કરી લ્યો ને પછી ભાખરી બનાવો ચૂલાની, હો બહારના ચૂલાની ભાખરી. બીજું કઈ મગાવવાનું નથી ને? અરે વાહ, એ મજા મજા વિષ્ણુ ભાઈ, જબરો માણસ છો ભાઈ તું તો, હરસવી જબરી છે ભાઈ, અને જયતી જબરી છે, આરસવે જબરો છે ભાઈ, વિશ્વય જબરી છે, જબરા જબરા. હા શિરામણ ભાઈ બને છે. હો હાલો જીતનભાઈ આપણે બેસો, ચલો ભાઈ તમારું મેનુ શું છે મને કયો? મેનુ ચા, ભાખરી, સેવ, ગાંઠિયા, પાપડ, મરચા, દૂધ, ચા, ચકરી, ચકરી ગાંઠિયા છે. હાલો ગાંઠિયા ઘાટો કાયડા, આ રહ્યું મેનુ. જીતનભાઈ બેસો, હાલો હું આવું છું, તમે બેસો આવું છું. પેલા ભાઈને લગભગ કેટલી વાર લાગશે? બસ ભાઈ દૂધ ફિનિશ કરી દે. એમાં શું નાખ્યું? દૂધમાં શું નાખ્યું એને? બેટા તુલસી, આમ જો તું ભાખરી ખા મત દીકરો. અરે વાહ વાહ, એ તુલસીના પાન નાખીને ખાય એ દૂધ છોકરા, વાહ એટલે વાહ. અસલમ કેમ છો? મહેમુદા બેન અમે આમ આટો મારીને લગભગ કલાક દોઢ કલાકે ઠેઠ આવીશું, એટલે તમે બધું સફાઈ ના તેનું ઓલું કરવું હોય ને
અસલમ નડી ગોઠવી દીધી? હા, સ્વિમિંગ પુલ ધોઈ નાખ, આવીને છોકરાઓને નાવા નાવા માટે. હે, પાવર આવી જાય તો ફરી હોત રાખો. આવો ને. હા હા, ધોઈ નો. વિષ્ણુ, તારે રહેવું અહીંયા? અસલમભાઈ પાસે રહેવું છે ટાકો ધોવામાં? હે, અરે અમારે ભેગી મજા આવશે ભાઈ. આ ચાલો આ બાજુ. જયશ્રી, જયતી લાકડી લઈ લીધી તે? હા, હાલો દીપડો આવે તો. હા, અમારી ટીમ આવે છે હો બધી. આમાં ઉદય નો થાય, જીવાત નો થાય. આને સાઈડ સીન કહેવાય ભાઈ. હે, ચલો આમાં સાહેબ ઉપર મેળો બનાવ્યો ને ખાટલા બાટલા નાખીને.
એક બગીચો ફરતા ગયા બીજો બગીચો આમાં આંબળા છે આંબળા ઉભા રહી દો કૃષ્ણ આ બાજુ આવો આવી આવો મારી પાસે આવો અમે આવીએ છીએ કે ખોટા અમે ઓલું કરીએ તો જે ફાટી ગયા ને જયશ્રી બધા બહુ સરસ હતી સૃષ્ટિ વાળાનું છે ને દેશી શાકભાજી લઈ આવ્યો છું ભરતભાઈ નું કેમ રહ્યું ફરવાનું મજા આવી ને તો આપણે વહેલા નીકળાવો તો જાજુ આપણે લેતો બહુ જાજુ તો આપણે ઘણું લગભગ 3 કિલો 2-3 કિલોમીટર આપણે ફેરા આવશું અસલમ પ્રેશર આપે તો હાલે છે ને કઈ વાંધો નથી આવતો ને અત્યારે તારું પ્રેશર નથી હો જરાય પ્રેશર નથી અત્યારે હે 300 એ ન થાય ભાઈ ઉપર થોડુંક વધારે આવું અત્યારે બધા સાઈટ સીન ઉપર ગયા હતા લગભગ 3-1 કિલોમીટર સુધી જુદા જુદા ખેતરો ફરતા સેલા હોકરાઓની અંદર ચાલતા બધા છોકરાઓ અત્યારે આવ્યા છીએ અમે લગભગ 11 જેવો સમય થયો છે અને અત્યારે બધા સ્વિમિંગ પુલમાં નાવા પડ્યા છે મહિનામાં ઓછામાં ઓછો એક દિવસ આવી રીતનો શાંતિમાં વિતાવી લઈએ એટલે એકદમ આમ બાળકોને આપણને બધાને મજા આવી જાય પ્રકૃતિ છે એમાં આવી વસંત ખીલી હોય આંબાવાડીઓ મોરથી લહેરાઈ ગઈ હોય અને એ સમયે પણ જો આપણે એવા વાતાવરણમાં બાળકોને ન લઈ આવીએ આપણે ન આવીએ તો આપણે ઘણું બધું ગુમાવી રહ્યા છીએ એ બોલો કાંઈ વાંધો નહીં આપણે ટાંકાનું જ પાણી પીવાનું અહીંયા આરો પ્લાનનું પાણી પીવાનું નહીં હા ખુલ્લું જ છે લગભગ ન હોય તો ચાવી જાય પડી લેતી જા હા બેટા શું હા ભરી દઈશ
હવે રસોઈ બનાવવાની છે બપોરની. બપોરની રસોઈમાં શાક મારે બનાવવાનું છે અને જુદી પદ્ધતિથી હું આજ બપોરે શાક બનાવવાનો છું, બધાને ખવડાવવાનો છું. માત્ર બટેટાનું શાક બનાવીશ, ગ્રેવી ડુંગળી અને ધાણા લસણ આદુની ગ્રેવી બનાવીને એક સરસ મજાનું શાક બનાવવાનો છું. પણ પહેલાં નાહી લઈશ, પછી ગાડીને સર્વિસ કરવાની છે અને પછી હું શાક બનાવીશ. અને બપોર પછી અમે બહુ સાંજકના નિરાતેથી જૂનાગઢ જવાના છીએ. જો આ શાક મેં બનાવ્યું, સરસ ગ્રેવી વાળું. આ મોરની ચટણી, વેરી ગુડ. આમાં શું છે? આમાં શું છે? એમાં છાશ છે. બાજરાની રોટલી બનાવી કે ઘઉંની? વખાણ છે ખબર તમને? રોટલી તમે જોવો ખરેખર, તમે રોટલી જોવો. અગ્નિ હાચો અગ્નિ ને રોટલી ખરેખર એમાં બે વસ્તુ આપણે છે બનાવી, મારા બા ને આવડે તાજા ધાણા ઉપાડી લેવા, જો લાવો અસલમ લાવો. અરવિંદભાઈ કેટલી વાર કીધું છે લઈ જાવ ને, હવે હું અહીંથી સીધો જૂનાગઢ જાય, સમજાણું. કઈ ચિંતા, કેવી એને મજા આવે. શું કરો ટર્કી?
વસંતનો રંગ પીળો છે, કારણ કે ફૂલ જ્યારે ખીલે છે ને ત્યારે આખી પ્રકૃતિ પીળી પીળી દેખાય, એમાંય ખાસ કરીને આંબાવાળી કોઈ પણ ફૂલ મોટે ભાગે પીળા હોય છે, એટલે વસંત એટલે ફૂલો ખીલી ગયા હોય. આજે 14 તારીખ છે, કાલે 15 અને પ્રારંભ દિવસે 16 તારીખ છે, તે દિવસે વસંત પંચમી છે. નિસર્ગ નૃત્ય કરતું આપણને જોવા મળે. આદિવાસી સંસ્કૃતિની અંદર આદિવાસીની સ્ત્રીઓ આ દિવસે પીળા વસ્ત્રો પહેરી અને નૃત્ય કરે છે. પીળા વસ્ત્ર એટલે પહેરે છે કે નિસર્ગ દેવીએ અત્યારે આ પીળું વસ્ત્ર ઓઢેલું હોય છે. જુઓ તમે, આખી આંબાવાળી છે, આ ગીર વિસ્તાર છે એટલે તમે જુઓ બધે જ આંબાઓ છે, અને આંબાઓની અંદર વસંત એટલે કે આ મોર તો જો ખીલેલો છે, અદ્ભુત મોર છે. જુઓ આ બધું વસંતનો એમ કહેવાય કે આગમન થઈ ચૂક્યું છે આપણી પ્રકૃતિમાં અત્યારે. ફક્ત મોર આવ્યો હોય, કેસુડ આવ્યા હોય એટલું જ નથી, પણ દરેક ઝાડની અંદર કુણપ આવી હોય છે, કૂંપણો ફૂટી હોય છે. જુઓ તમે અત્યારે જો આ કૂંપણો ફૂટેલી દેખાશે, તમે નિરાતે જુઓ આ બધી કૂંપણો. આ વસંત છે મિત્રો, આ પ્રકૃતિ છે જેની સાથે આપણું અતિ નિકટનું અને ગાઢ સગપણ છે. માનવ જાત આ પ્રકૃતિના ખોળે મોટી થઈ છે, પ્રકૃતિના સંસર્ગમાં માનવ જાત વિકસી છે, એટલે આજે પણ આપણે ખંડિત થયેલો માણસ નવપલવિત થઈ જાય જો પ્રકૃતિ પાસે જાય તો. આ એક બીજી વસંત છે બાળકોને, જુઓ બાળકો નાય છે,
એ તાપી લો જીષ્ણુ, તાપી લેને બેડા, ઠંડી ચડી ગઈ તો. હે તાપી લો, તાપી લો મારો દીકરો. ચલો આજે બહુ મજા આવી, અમે સરસ સવારે સાઈટ સીન ઉપર ગયા, એમાંય મજા આવી, નાહવાની મજા આવી, ખાવાની મજા આવી, અને મજા જ આવી નકરી. અસલમ ને ખીજાતું નથી હો ક્યારે, તારા મગજમાં એવું છે હું ખીજાવ. હે અસલમ, હાલો હવે ઓલી ખાતર લીધી છે, હાલો મેથી લઈ જો, ધાણા લઈ લ્યો. અસલમ મને વાટવા દેજો આજ ભાઈથી. જયશ્રી, આ મેથી તો જો થઈશ. હે બહુ મસ્ત મીઠી છે આ મેથી. એમ નો પડે કેમ જયશ્રી બેન, મેથી કેમ છે? મેથી મસ્ત છે હો, એક સફેદ ડાઘ નથી હો બેન. ખરેખર આશ્ચર્ય થાય, દવા વગર ની આવી થાય સરસ. અમે કઈ દવા નહી નાખી હોય ને આમાં પાણામાં, સ્મેલ તો જો તૂટે ત્યાં જ આવે. અરે ટમેટા કાચા પાકા લઈ ગયો, કાચા ટમેટાનો સલાડ મસ્ત સુગંધ એવી, કાચા ટમેટાનો સંભારો સંભારો. આ હે ઓ હો હો, એ ઉભો થા, હાલો હવે ભાઈ, હાલો તૈયારી કરો જૂનાગઢ કી ઓર. હવે તો જૂનાગઢ જવું પડે ને બેટા, કાલે સોમવાર છે. અરે મજા આવે, હાલો ચક્કર મારતા જાય પછી જાય. હવે મોડું થઈ ગયું, હવે આપણે કોલેજ તો કાલે કરવાની છે પછી. હું સિંહનું ઘર હો સાહેબ, વાડીએથી આવી ગયા છીએ પાછા.